ખંભાળિયામાં એપીએમસી ખાતે મગફળીની આવક સતત વધતી જતા મગફળીની આવક બંધ કરવાની ફરજ સાથે ખેડૂતોને સારા બજારના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખંભાળિયા એપીએમસીમાં મગફળી, કપાસ, જીરું જેવા પાકોની આવક વધી રહી હોવાથી યાર્ડના સંચાલકોને મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી છે. ખંભાળિયા એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીના સારા ભાવ સાથે બજારોમાં પણ મગફળીના સારા ભાવો ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાતભરમાં મગફળીના ઉત્પાદનમાં દ્વારકા જિલ્લો અગ્રતા ક્રમે રહેતો હોય છે, ત્યારે આ વર્ષે ભારે વરસાદના કારણે ઉત્પાદન ઘટ્યું છે, પરંતુ બજાર ભાવ મગફળીના સારા રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 1170 ટેકાના ભાવ સામે બજાર ભાવ પણ 1200 થી 1300 ઉપર પહોંચતા મગફળીની ખરીદ પ્રક્રિયામાં વધારો જોવા મળ્યો છે. મગફળીના પાકની આવક સતત આવી રહી હોય સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપવાના બદલે બજારોમાં સારો ભાવ મળતા વેચાણ તરફ વળ્યા છે. ખંભાળિયા એપીએમસી ખાતે મગફળી સહિતના પાકોની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સારા ભાવો બજારમાં મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સારા બજાર ભાવ રોકડેથી રૂપિયા મળતા હોય ખેડૂતો હાલ ટેકાના ભાવે આપવાના બદલે બજારોમાં ધડાધડ મગફળી વેપારીઓને આપી રહ્યા છે. દીપક જોશી, ZSTV, ખંભાળિયા. માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ રહી છે, જેના કારણે ખંભાળિયા માર્કેટ યાર્ડમાં 3-4 દિવસ મગફળી ન લાવવા સત્તાવાળાઓએ જાહેર કર્યું છે કે મગફળીનો ભરાવો અતિશય થઈ ગયો છે. પરંતુ આપણે જોઈએ કે આ મગફળીનો ભરાવો કેમ થયો, તો એના સીધા કારણો એ છે કે ખુલ્લા બજારમાં 1200 થી 1300 રૂપિયા મગફળીનો ભાવ મળે છે અને ટેકાના ભાવમાં 1100ની આજુબાજુ હોય, એટલે કોઈ ટેકામાં ન જાય એટલે ખુલ્લા બજારમાં વેચવાનું પસંદ કરે, એટલે માર્કેટયાર્ડમાં ખંભાળિયા દ્વારકાનો તમામ માલ ખંભાળિયા માર્કેટયાર્ડમાં આવે છે, જેના કારણે ભરાવો વધારે થાય છે અને ખેડૂતોને મગફળી વેચવામાં પણ 2-3 દિવસ રાહ જોવી પડે. બીજું કે ખેડૂતોને પૈસાની જરૂર હોય અને લગ્ન પ્રસંગ હોય, પૈસાની જરૂર હોય, પછી એને જ્યારે ખાતર બિયારણ અને દવાને એવું બધું લેવાનું હોય એટલે પણ પૈસાની જરૂર હોય, એટલે ખેડૂતોએ ઊંચો ભાવ મળે અને તાત્કાલિક પેમેન્ટ થાય એના માટે ખેડૂતોનો ધસારો માર્કેટયાર્ડ તરફ છે, અને જેના કારણે માર્કેટયાર્ડમાં મગફળીનો ભરાવો થાય છે, એટલે મગફળી 3-4 દિવસ બંધ રાખવી પડતું હોય એમ એ લોકો જણાવી રહ્યા છે.